चलो चलो हूँ आऊ छु चलो करो। हेलो फ्रेंड्स, गुड मॉर्निंग एंड वेलकम टू माय चैनल ब्लॉग। जय महादेव, हरे कृष्ण, जय माता दी, जय जिनेन्द्र ने जय स्वामी। हाँ तो अत्य मिश्री मिश्री ने स्कूले मुकवा जाइए छे ने दादा अहीं स्कूटर ले त्यां सुधी हूँ ने मिश्री फटाफट चलता पहुंची जाइए छे, है ने मिशा? ए जो कितना सारा कबू जो गया 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 दौड़ो 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 दौड़ो। तो चलो मिस्टी मिस्टी स्कूल में मुकेना आवे पछी मई के। जय महादेव, जय महादेव। तो वेलकम अगेन टू मैग्नी लाइफ व्लॉग्स। मिस्टी मिस्टी स्कूल थी आवी गया छे अने थोड़ी आ बने ने फरीथी आजे गोणी थया छे। तो બંનેને થોડી વારમાં જવાનું છે એટલે બસ રેડી કરું છું અને એ લોકો જશે અને આજની રસોઈને બધું થઈ ગયું છે અને બસ બાકીનું બધું કામ પણ થઈ ગયું છે। અત્યારે વાગે છે 12:30 ઓકે। તો અમે લોકો જમી લઈ પછી ગયા પછી મળીએ ત્યાં સુધી બાય। ઓકે તો મિસ્ટી મિસ્ટી ગોણી થયા છે આજે ફરીથી, તો બંને અત્યારે ગોયણી માટે જાય છે। બાય મિસ્ટર મિશા, બાય। હા બ્લુ સ્ટાઇલ્સ પરથી જાય છે। તો મિસ્ટી મિશ્રી આવી ગયા છે ચાય ચાય કરીને અને ત્યાંથી જે ગિફ્ટ મળી એ બતાવે છે બનાના। અરે વાહ, તુમકો પસંદ હે બનાના? હા ઓ પેન્સિલ રબર બેન્ડ, વાવ શાર્પનર, રબર બેન્ડ છે ચોથી બનાવવાની। ચોથી તમે શું જમ્યા, શું જમ્યા તમે બંને? હે ચીંગી વિંગી, અરે વાહ, બતાવો શું લાવી, બતાવો શું મળ્યું તને ગિફ્ટ, તારી ગિફ્ટ બતાવ તો ખરી, ચાઈ ચાઈ ખરી। અરે વાહ, તો તારા ક્રોક્સ તો કાઢો, રબર બેન્ડ, એ ત્યાં કાઢતા હશે આ ઓછા નથી। અને પપ્પા બહાર ગયા હતા કામ થોડું, આવી ગયા છે। પાર્ટી પાર્ટી ને પાર્ટી આવી હમણાં હતા, પાર્ટી માં જઈતા માં કી દુઆ હે ફૂલે ફૂલે તું સચ્ચાઈઓ કે રસ્તે ચલે તું। પેન્સિલ નળીએ કાઢીને લેતા આવ્યા, સરસ સરસ। પેલા તું કે શું જમી, બોલ શું જમી, ઢોકળું ખાધું, ઢોકળું ખાધું તે અને બીજું શું ખાધું પેલા મને કે, હા ખોલી દઉં પેલા તો મને કે આન્સર આપ તું મને, ચલ તું બોલતી નથી બહુ, ચલ મને આન્સર આપ, તે શું જમી આંટી ને ત્યાં શું જમી, રોટી રોટી ખાતી, રોટી બેડ કર, મમ્મા કિટ્ટા તારી મમ્મા કિટ્ટા, મે તો જમીન આઈ, હ અહીંયા બરાબર, અહીંયા બરાબર જે બોણ્યા જમીન આઈ, શું જમીન આઈ, જમીન આઈ પોલી અને શાક છે ને અને મીઠાડો અને પછી
और मिठाई वाले मिठाई खादी सु मिठाई खादी अने मैं खोलो ना ना तू सर के ते जवाब नथी आपके એટલે મમ્મા કીટ પાછળ પકડ અમે આજે તમે દાળ ભાત ખાધા હવે આવી ને લાઈન માં હવે લાઈન માં આવી ને અને બીજું શું ખાધું દાળ ભાત અને બીજું શું ખાધું હે ઢોકળું હતું અરે સારું ચલો હેલો મેગ્નલ ફેમિલી ગુડ ઇવનિંગ હું મેઘા હું નીલય કોમેન્ટ સેક્શન માં તમારું સ્વાગત કરીએ છીએ અને ઘણા દિવસો પછી આજે ફરીથી કોમેન્ટ સેક્શન લઈ રહ્યા છીએ આપણે કારણ કે થોડા બે ચાર પ્રશ્નો હતા જેનો જવાબ આપવાનો ટાઈમ નથી મળતો અને કોમેન્ટ્સમાં રોજ કોમેન્ટના આન્સર આપવાનો ટાઈમ નથી મળતો મને અને એને પણ મારા બિઝી ચાલે છે તો આપણે આવી રીતે કોમેન્ટ સેક્શન કરી લઈએ જેથી બધા પ્રશ્નોના જવાબ અમે આપી શકીએ ઓકે તો ચલો જોઈએ આપણી કોમેન્ટ્સ તો સૌથી પહેલાં તો આપણે મારી બે દિવસ પહેલાનો એક વ્લોગ હતો ફ્રોન્ટ ઇન્ડસ્ટ્રી બોર્ડની એક્ઝામ આપશે એ બરાબર છે અને ઘઉં ભર્યા રાજમા ચાવલ એ વાળો વિડીયો હતો એમાં જે કોમેન્ટ્સ આવી હતી એને આપણે જવાબ સૌથી પહેલાં આપણે આપી દઈએ એમાં સૌથી પહેલાં હતા ડાંગર સંજનાબેન આહિર જયસોમબેન પછી સમુદબેન ગ્લોરી ઓફ ગીર નિલયભાઈ સેવા જોબ કરે છે તો પહેલાં તો ગ્લોરી ઓફ ગીર ભાઈ તમારું નામ હું ભૂલી ગયો છું પણ તમે ઘણા દિવસ પછી આજે કોમેન્ટ પાયા જોવાયા વિડીયો જોવાયા લાગો છો કે પછી રેગ્યુલર જોઉં છું કોમેન્ટ આજે આ વખતે કરી છે તો મેં અગાઉ પણ જણાવ્યું તેમ હું ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જોબ કરું છું ડિસ્ટ્રિક્ટ કોર્ટ બરોડામાં પછી છે માધુરીબેન વાઘેલા લખ્યું છે જયમાદેવ તો જયમાદેવબેન પછી છે એનસીએન વિડીયો નામ નથી લખ્યું એનસીએન વિડીયો છે શું ભાવ છે ઘઉંનો કેટલા લીધા સાફ કરેલા એકદમ ઘરે આવીને સીધું ડીલર દઈને ભરવાના જ હોય અલગ ભાવ છે સાફ કરેલા સાફ કર્યા વગર એકદમ સાફ કરેલા આવે એટલે સીધું ડીલર દઈને સીધું ઘઉં ભરી દેવાના રહે બરાબર અને એમ પણ થોડા વધારે ભાવ ઓછું ભાવે તે ઘણા બધા ભાવના હતા અને આપણે જે સૌથી સારી ક્વોલિટી હતી એ લીધી છે અને એકદમ ચોખ્ખા આવે એટલે શું કે ઘરે કયા ભાવ લીધા એક ઓટલો યાદ છે ભાઈ હા એમપી શરબતી આ ભાવ લીધા છે આપણે પછી છે સિદ્ધાર્થસિંહ ઝાલા જયમાતાજી લખે જયમાતાજી ભાઈ લક્ષ્યાબેન રાઠવા પૂછે છે શું જોબ કરો છો 100% પહેલાંનું સ્ટડી બહુ મસ્ત હતું જોબનું તો મેં તમને અગાઉ જણાવી દીધું તમને અને પહેલાંનું સ્ટડી તો ખરેખર સારું હતું હવે થોડું ચેન્જ થયું છે મને પ્રમાણે બધું બદલાય કરે એમાં આપણે કંઈ કરી ના શકીએ રાજુભાઈ મકોણા લખે છે જયમાદાજી જયમાદેવ તો જયમાદાજી જયમાદેવભાઈ એ પછી આપણો વ્લોગ હતો હસ્તકલા એક્ઝિબિશન વાળો એમાં આપણે જોઈએ કોની કોમેન્ટ આવી છે નૈનાબેન પિંડુરિયા જય સ્વામિનારાયણ વેરી નાઇસ તો જય સ્વામિનારાયણ બેન અશ્વિનભાઈ વ્લોગ્સ આપણા જે જૂની ચેનલ હતી જયમાકાળી સ્ટુડિયો એમનો મોબાઈલ ને ખોવાઈ ગયો છે ચેનલ એમની નવી જૂની ચેનલ પાછી નથી આવી શકી એટલે એમની નવી ચેનલ નું નામ છે અશ્વિનભાઈ વ્લોગ્સ અશ્વિનભાઈ વ્લોગ્સ નામ છે ચેનલ નું અને બધા એમને સપોર્ટ કરજો હા એ ફરી મહેનત ચાલુ કરી છે મને એકડે એક થી ચાલુ કરવું પડ્યું છે ફરી વાર તો બધા એમને સપોર્ટ કરજો ઓકે આજ તો વિડીયો જોવાની બહુ જ મજા આવે છે મૂર્તિ પણ સારી છે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ તો ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ જય મહાદેવ જય શ્રી કૃષ્ણ ડાંગર સંજના જણાવી જય સ્વામિનારાયણ ખૂબ સરસ વસ્તુ છે તો આ એક્ઝિબિશનની વસ્તુ બહુ મસ્ત હતી મને પણ બહુ ગમી આ વખતે પછી સિદ્ધાર્થસિંહ ઝાલા લખે છે જય માતાજી ભાઈ રાજુભાઈ મકવાણા લખે છે જય માતાજી જય મહાદેવ જય માતાજી જય મહાદેવ પછી આજે જે વિડીયો આપણે મૂક્યો હતો મારી એક્ઝામ કેવી ગઈ એનો તો એનો પણ આપણે જોઈ લઈએ કે કઈ પણ કોમેન્ટ આવી છે તો અલગોતર વર્ક એન્ડ ન્યૂ હોમ આ કઈ ચેનલ હશે તમે અમારા વિડીયો ના જોવો અમે તો તમારા વિડીયો જોઈએ જ છે એટલે પણ તમારી ચેનલ પણ એક જ મિનિટ આપણે હું ઉભો ઓકે તમે
હેમાંગીની વ્લોગ જોડા અમે તમારા વિડીયો જોઈએ છીએ ભાઈ, કારણ તમે ચેનલનું નામ વારે ઘડીએ બદલાવો છો. પેલા હેમાંગીની વ્લોગ હતું, પછી પાછું એક બદલાયું હતું, હમણાં અત્યારે તમે નામ રાખ્યું છે અલગોતર વર્ક એન્ડ ન્યુ હોમ. તમે વચ્ચે તમારું પેલું એક સેમ્પલ હાઉસ બતાવ્યું હતું, તમે જે કન્સ્ટ્રક્શનનું કામ કરો છો એ બતાવ્યું હતું, પીઓપી વર્ક ને બતાવ્યું હતું. અમે તમારા વિડીયો જોઈએ છીએ, અમે સાબિતી આપી દીધી. ઓકે, એવું નથી, અમે તમારા વિડીયો જોઈએ છીએ, ટાઈમ મળે બધાના વિડીયો અમે જોવાની ટ્રાય કરીએ છીએ. જયમતીજી લખે, જયમતીજી દર્પણ યોજના ગુજરાતી, અવાજ ધીમો આવે છે તો હા, ગઈકાલના વિડીયોમાં એવું હતું એટલે મેં આજના વિડીયોમાં ધ્યાન રાખ્યું છે અને વિચાર કરી ટૂંક સમયમાં એક માઇકનો વિચાર કરી છે લેવાનો. માઇકમાં એક પ્રોબ્લેમ થોડો એવો થાય છે કે ઘરમાં ને ઘરમાં આ લોકો આખો દિવસ હોય ને વિડીયો ધરતા તો છોકરાઓ માઇકમાં એવો સોય કરતા હોય એટલે નથી અમે કરી શકતા. અમારી પાસે એક માઇક તો ઓલરેડી છે પણ અમે નથી યુઝ કરી શકતા, પણ વિચાર કરીએ છીએ કે બ્લુટુથ માઇકમાં બીજું લઈએ તો એ પ્રોબ્લેમ તમે સોલ્વ કરીશું બરાબર. પછી એનસીએન વિડીયો લખે છે, મેગાબેન તમારા મેરેજ થઈ ગયા છે તો હવે તમે નાકમાં કાનમાં કેમ નથી પહેરતા? ચલો કહું કેમ નથી પહેરતા? કાનમાં તો હું રેગ્યુલર પહેરું છું, કાન મારા કોઈ દિવસ બુટ્ટી વગર હોતા નથી. અને નાકનું એવું છે કે નાકનું હું કંઈ પણ પહેરું તો મને સૂટ નથી કરતું. અને બીજું એ કે અમારે એટલું કમ્પલસરી પણ નથી હોતું કે પહેરવું જ જોઈએ અને મને એમ પણ સૂટ નથી કરતું. હું પહેરું છું તો મને અહીંયા એકચ્યુઅલી તમે જૂના બ્લોગ જોયા હશે કે જૂના બ્લોગ તમે અમારા સ્ટાર્ટિંગનો બ્લોગ જોશો તો એ વખતે એ પહેરતી હતી નાકમાં અને નાકમાં મગજતરો બધું પહેરતી હતી. પછી કેવું છે કે જે રૂટીન પહેરવેશ હોય ને એની સાથે અમુક વસ્તુ શૂટ કરે. હવે બહાર ગયા હોય કેવું હોય ને તો શૂટ કરે, પછી ઘરમાં નાઇટ ડ્રેસ સાથે બધી વસ્તુ શૂટ ના બી કરે ને એવું બધું હોય એટલે એ લેડીઝ ડિપાર્ટમેન્ટ એવું હોય છે કે આ શૂટ કરે છે આ શૂટ નહીં કરતું બધું હોય એટલા માટે નથી. અમારા ઘરમાં એવું કોઈ કમ્પલસરી નથી હોતું. વેસ્ટર્ન બધું પહેરવાનું આવે ને એટલે વેસ્ટર્ન સાથે અમુક વસ્તુ સારી લાગે ના લાગે એવું હોય. અને બીજું એ કે અમુક વસ્તુ મને શૂટ નથી કરતી, નાકમાં પહેરું છું તો મને પાકી જાય છે નાકમાં એટલે પછી મારે કાઢી લેવું પડે છે વારે વારે. અરે ભાઈ અમે મને મજા મને એવું છે કે ઘરમાં એવું કોઈ મમ્મી જેવું સારું છે કે કરતા નથી કે કમ્પલસરી નથી કે ધ્યાન રાખ્યું એ પણ અમને ગમ્યું બરાબર. અને આવું બીજું કઈ પણ તમને પ્રશ્ન હોય તો પૂછતા રહેજો. અશ્વિનભાઈ બ્લોગ લખે છે, નિલેશભાઈ આવો મારા ગામડે કેરી થઈ ગઈ છે કાચી, જય મહાદેવ દેશી કૃષ્ણ. પાકી જાય પછી આવું ભાવે છે, આપણને તો કાચી કાપીને મજા આવે ખાવાની, મરચું મીઠું નાખીને ખાવાની બહુ મજા આવે. હવે હા આથાનું સરસ થાય, પ્લાન કરવો છે પણ કદાચ નેક્સ્ટ મંથમાં થશે તો અમે તમને જાણ કરીશું. ગરમી વધતી જાય છે દિવસે દિવસે એટલે અને બીજું એ કે હજી થોડી મિક્સ સીઝન એવું લાગે છે એટલે અમને બીક એવી છે કે કદાચ મિક્સ સીઝન માં બહાર નીકળશું તો છોકરા માંદા પડશે કેવું. કારણ કે આ સાઈડ બરાબર કદાચ ગરમી શરૂ થઈ જાય પણ એ સાઈડ તમારે વાંકાનેર સાઈડ જાય સાઈડ છે ને થોડું હજી ક્લિયર લાગે કે હવે ઉનાળો બેસી જ ગયો છે અને ગરમી જ જવાની છે પછી નીકળશો બિંદાસ. સિદ્ધાર્થસિંહ ઝાલા, જય માતાજી, જય માતાજી ભાઈ. રાજુભાઈ મકવાણા, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય મહાદેવ. આથી આટલી આપણી છેલ્લા 3 દિવસની કોમેન્ટ આપણે લઈ લીધી છે. જો કોઈની કોમેન્ટ એક બે દિવસ પહેલાના વિડીયોમાં કે પહેલાના કોઈ વિડીયોમાં રહી ગયો તો માફ કરશો, અમે ફરી વાર ટ્રાય કરશું, તમે એક વાર ફરી કોમેન્ટ કરી દેજો, અમે ફરી તમને જરૂરથી એનો રિપ્લાય આપી દઈશું. ઓકે, તો આ હતી બધી કોમેન્ટ્સ અને એના જવાબ. તો જો તમારા કોઈના બીજા કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસથી પૂછજો. અને મેં કાલે કીધું હતું કે તમને લોકોને અમારા બ્લોગ્સમાં શું જોવું ગમે છે ચોક્કસથી જણાવજો. તમને રસોઈનું બધું જોવું ગમે છે, તમને બહારના વિડીયો જોવા ગમે છે કે પછી અમે બધી ગેમ્સને રમીએ તો ગમે છે કે છોકરાનું વધારે જોવું ગમે છે એ પ્રમાણે તમે અમને જણાવો તો એ પ્રમાણે વધારે બ્લોગ લેશું આપણે. ફિલહાલ તમે બધું મિક્સ આપી છે જે લોકોને જે ગમે અને અમે 100% કોઈ વ્યૂની ચિંતા નથી કરતા બરાબર. જે અમારી પાસે જે છે અમે બતાવી દઈએ છીએ બરાબર. અને કોઈ જાતનું એવું નહીં કે આ થોડું ટ્રાય કરવું છે કે થોડું આ આપણે લોકોને ગમે એવું બતાડીએ એવું નથી કરતા. અમે જે છે રિયલિસ્ટિક જે છે તમને બતાડીએ છીએ બરાબર. પછી કદાચ તમે કોઈ વ્યુઅર્સની ઈચ્છા આવી હોય કે કોઈ આ ટાઈપનો વિડીયો કે એ ટાઈપનો બ્લોગ બનાવો તો એ આપણે ટ્રાય કરીશું. ફિલહાલ તમે બધું મિક્સ બતાડીએ છીએ, બધાને મજા આવે એટલા માટે છે. ચલો તો આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરીએ, કાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવા દિવસની શરૂઆત સાથે. ત્યાં સુધી અમને અને હા
કાલે છે રામનવમી, એટલે કે આ વિડિયો જયારે આવશે ત્યારે રામનવમી છે. તો બધાને અમારી તરફથી રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. બરાબર, કાલે મોસ્ટલી બધાને ઉપવાસ હશે, ઘરે પૂજા હશે, તો બધાને ભગવાન શ્રીરામ તરફથી ખૂબ ખૂબ સારા આશીર્વાદ મળે અને બધાની લાઈફ સુખી સંપન્ન અને હેલ્ધી રહે એવી અમારી શુભકામનાઓ. ઓકે, ચાલો તો રામ રામ. રામ રામ.